गुड मॉर्निंग, नमस्ते। आपणे चेप्टर बीजानी अंदर एक्टिविटी 1-4 छे जे कम्प्लीट करी छे, त्यार पछी आपणे जोईए एक्टिविटी 5। एमां एनी अंदर छे ए, लिसन टू ध स्टोरी धेन रीड इट। तमारे अहीं स्टोरी आपेली छे ते तमारे वाँचवानी छे। स्टोरीनुं नाम छे ध सीप ऑफ डिजर्ट, एटले के रणनुं वहाण। सीप एटले वहाण अने डिजर्ट एटले रण। लायन से रोइंग वू आर यू, लायन पूछे छे गर्जना करीने एटले के अवाज काढ़ीने के तू कोण छे। केमल से लुकिंग डाउन एट ध लायन, केमल छे ई नीचे जोई अने कहे छे के आई एम ध सीप ऑफ ध डिजर्ट, वू आर यू, शू कहे छे के हूँ तो रणनु वहाण छू, तू कोण छो। लायन से डोंट यू नो मी, आई एम ध किंग ऑफ फॉरेस्ट, शू कहे छे के तू मने जाणतो नथी, हूँ जंगलनो राजा छू। केमल से आर यू, ओ आई सी, शू कहे छे के तू जंगलनो राजा छे, ओ एम। लायन से यू कॉल योर सेल्फ ध डिजर्ट ऑफ ध सीप ऑफ ध डिजर्ट, हाउ केन यू बी ए सीप, यू आर अन एनिमल, શું કહે છે કે તું પોતાને રણનું વહાણ કેમ કહે છે, તું વહાણ કઈ રીતે હોઈ શકે, તું તો એક પ્રાણી છે। કેમલ સે લુક એટ માય ફીટ, શું કહે છે કે તું મારા પગ જો, ધે આર થિક એન્ડ પેન્ડેડ, ધ હોટ સન ડઝ નોટ બર્ન ધેમ, શું કહે છે કે મારા પગ જો તે એકદમ જાડા અને ગાદીવાળા છે, ઈ સૂર્યની ગરમી તેને મારા પગને દજાડી શકતી નથી। લાયન સે માય ફીટ આર પેન્ડેડ ટુ થ્રોન, ડોન્ટ પ્રિક ધેમ એન્ડ આઈ કેન રન 80 કિલોમીટર્સ પર અવર, શું કહે છે કે તે સાચું છે મારા પગ પણ ગાદીવાળા છે। એમ સિંહ કહે છે કે મારા પગ પર ગાદીવાળા છે, તેમાં કાંટા મને પણ ખૂંચતા નથી અને હું કલાકના 80 કિલોમીટરની ઝડપે દોડી શકું છું। કેમલ સે ધેટ ઇઝ ટ્રુ, યુ કેન રન 80 કિલોમીટર્સ અન અવર ઇન ધ ફોરેસ્ટ, બટ કેન યુ રન ઇવન 1 કિલોમીટર ઓન ધ હોટ સેડ, શું કહે છે કે તે સાચું તું જંગલમાં 80 કિલોમીટર સુધી દોડી શકે, પણ તું જો ગરમ રેતીની અંદર 1 કિલોમીટર પણ દોડી શકે ખરો। લાયન સે મે બી નોટ બટ, કદાચ નહીં પણ। કેમલ સે ઇન્ટરપ્રિટિંગ એન્ડ યુ કાન્ટ લીવ વિધાઉટ વોટર ફોર એ વીક, કેન યુ, શું કહે છે અને તું અઠવાડિયા સુધી પાણી વિના જીવી શકે છે, જીવી ના શકે તો કે નહીં। લાયન નો આઈ કાન્ટ, આઈ નીડ વોટર એવરી ડે, બટ ડોન્ટ ટેલ મી કેન યુ ડુ વિધાઉટ વોટર, શું કહે છે કે ના હું જીવી ના શકું, મને રોજ પાણી જોઈએ, પણ મને કહે શું તને પાણી વિના ચાલે છે। કેમલ સે યસ આઈ કેન, ધેર આર નો રિવર ઓર લેક ઇન ધ ડિઝર્ટ, બટ ધેટ ડઝ નોટ બોધર મી, આઈ કેન ડ્રિંક 200 બોટલ્સ ઓફ વોટર એટ એ ટાઈમ, શું કહે છે કે હા મને ચાલે, રણમાં ન તો નદીઓ હોય છે કે ન તો તળાવ હોય છે, પણ મને ચિંતા નથી, હું એક સાથે 200 બોટલ પાણી પી જાઉં છું, પાણી પી શકું છું। લાયન સે રિયલી, યુ મસ્ટ હેવ એ બિગ સ્ટોમચ, શું કહે છે ખરેખર તારે મોટું પેટ હશે। કેમલ પ્રાઉડલી યસ આઈ હેવ એ બિગ સ્ટોમચ, એ એકદમ ગર્વથી કહે છે કે હા મારે મોટું પેટ છે। આઈ કેન સ્ટોર વોટર ફોર એ વીક, આઈ કેન સ્ટોર ફૂડ ફોર એ 2 વીક ઇવન, શું કહે છે કે હું 1 અઠવાડિયા સુધી પાણીનો સંગ્રહ કરી શકું છું અને 2 અઠવાડિયા સુધી હું ખોરાક છે જે ખાવાનું છે એને મારા પેટની અંદર સંગ્રહ કરી શકું છું। લાયન્સે સોવિંગ એટ લોટ ઓફ ઇન્ટરેસ્ટિંગ,
डू यू स्टोर फूड इन योर स्टोमच? શું કહે છે? ખૂબ રસ દર્શાવતા સિંહ કહે છે કે તું તારા પેટમાં ખોરાકનો સંગ્રહ કરે છે? કેમલ સે નો આઈ ડોન્ટ આઈ સ્ટોર ઈટ ઇન માય હમ્પ. શું કહે છે? ના, હું મારા પેટમાં ખોરાકનો સંગ્રહ નથી કરતો, પણ કેમાં કરે છે? તો કે હું મારા ઠેકામાં તેનો સંગ્રહ કરું છું, એટલે કે એનું હમ્પ છે જે ઉપરનો આ પીઠવાળો ભાગ હોય ત્યાં તે એનો સંગ્રહ કરે છે. આઈ ઈટ એ લોટ ઓફ ફૂડ એટ એ વન ટાઈમ, ધેન આઈ ડોન્ટ નીડ ટુ ઈટ ફોર એ ફોર નાઇટ. શું કહે છે? કે હું એકી સાથે ખાઉં છું અને એનો સંગ્રહ કરી લઉં છું, પછી મને પખવાડિયા સુધી ખાવાની જરૂર પડતી નથી. ફોર નાઇટ એટલે પખવાડિયું, પખવાડિયું એટલે કે 15 દિવસ, પછી ઊંટને 15 દિવસ સુધી ખાવાની જરૂર પડતી નથી. આ એનો હમ્પ છે જે પીઠનો ઉપરનો ભાગ ન્યાય ખાવાનું સંગ્રહ કરી લે છે. લાયન ધેટ ઇન્ટરેસ્ટિંગ બટ વોટ ડુ યુ ઈટ? સિંહ કહે છે કે ખૂબ રસપ્રદ, પણ તું ખાય છે શું? કેમલ આઈ ઈટ લીવ્સ. શું કહે છે કેમલ? કે હું પાંદડા ખાઉં છું. લાયન બટ ધેર આર નો ટ્રીઝ ઇન એ ડિઝર્ટ, વોટ ડુ યુ ઈટ ધેસ? શું કહે છે સિંહ? કે પણ રણમાં તો ઝાડ હોતા નથી, તો તું શું ખા છો? કેમલ સે ધેર આર થ્રોની બુસીસ ઇન ધ ડિઝર્ટ. શું કહે છે? કે રણમાં કાંટાળા ઝાડવા હોય છે. આઈ ઈટ થ્રોન્સ એટલે કે હું તે કાંટા ખાઉં છું. ધ થ્રોન્સ ડોન્ટ પ્રીક માય થીક ટગ. શું કહે છે? તો કે એ કાંટા છે એ મારી જાડી જીભને ખૂંચતા નથી અને હું એ કાંટા ખાઉં છું. લાયન સે હાઉ વન્ડરફુલ, કેટલું અદ્ભુત છે. કેમલ સે કિંગ ઓફ ધી ફોરેસ્ટ પ્લીઝ કમ વિથ મી ટુ ધ ડિઝર્ટ. શું કહે છે? કે જંગલના રાજા, મહેરબાની કરીને મારી સાથે રણમાં આવ. લાયન સે નો પ્લીઝ આઈ કાન્ટ વોક ઓન બર્સિંગ સેડ, આઈ કાન્ટ સ્ટોર ફૂડ એન્ડ વોટર એન્ડ આઈ કાન્ટ ઈટ થ્રોન્સ, ગુડ બાય એન્ડ ગુડ લક ઓ શીપ ઓફ ધી ડિઝર્ટ. શું કહે છે? કે મહેરબાની કરીને નહીં, હું ધગ ધગતી રેતીમાં ચાલી શકતો નથી, હું ખોરાક અને પાણીનો સંગ્રહ પણ કરી શકતો નથી અને હું કાંટા પણ ખાઈ શકતો નથી. આવજો અને શુભેચ્છાઓ ઓ રણના વહાણ. તમને અહીંયા એક્ટિવિટી 5B માં આપેલું છે પુટ ધ મિસિંગ લેટર્સ. અહીંયા તમને અમુક શબ્દ પૂરેલા છે તમારી બુકમાં અને અમુક ખાલી જગ્યા છે ત્યાં તમારે સ્પેલિંગ લખવાના રહેશે. જેમ કે તમને અહીંયા એ પૂછે HUMP હમ્પ. હમ્પ એટલે કે જે પીઠવાળો ભાગ હોય છે તે. પછીનું અહીંયા છે પ્રિક, જે કાંટા હોય છે એના માટે. પછી થ્રોન, પછી સેન્ડ એટલે કે રેતી, પછી ફીટ પગ અને સ્ટોમચ એનું પેટ. તો તમારે આ ખૂટતા શબ્દ છે એ તમારી બુકમાં તમારે પૂરવાના રહેશે. 5C માં એક્ટિવિટી છે વર્ક ઇન પેર ધ સેન્ટેન્સ ફ્રોમ ધ સ્ટોરી આર મિક્સ અપ બિલોંગ, રીડ ધેમ એન્ડ પ્લેસ ધેમ ઇન ટુ એપ્રોપ્રિએટ કોલમ્સ. એટલે કે અહીંયા તમને પેરેગ્રાફમાં અમુક વાક્ય આપેલા છે, એ હાથ ઈ ઊંટ અને સિંહ બંનેના છે અને એ ભેગા થઈ ગયા છે. તો આપણે જે કોલમમાં, ઊંટની કોલમમાં આવતું હોય આપણે કેમલમાં અને લાયનની કોલમમાં આવતું હોય એ લાયનની કોલમમાં લખશું. તો પહેલું વાક્ય છે સીપ ઓફ ધી ડિઝર્ટ. રણનું વહાણ કોને કહ્યું છે? તો કે કેમલને. તો આપણે એમાં લખશું. પછી બીજું છે થ્રોન કેન નોટ પ્રિક ઈટ. કોને? જે કાંટા છે એ ખૂંચતા નથી. તો કે કેમલને. તો એ કેમલમાં લખશું બીજું વાક્ય. ત્યાર પછીનું જોઈએ આપણે તો હેઝ થીક પેડ. કોના પગ છે એ ગાદીવાળા છે? તો કે કેમલના. પછીનું છે નીડ્સ વોટર એવરી ડે. પાણી કોને દરરોજ જોઈએ છે? તો કે લાયન. એટલે આપણે લખશું લાયનમાં કે નીડ વોટર એવરી ડે. પછી છે કેન સ્ટોર વોટર ફોર 2 વીક.
પાણીનો સંગ્રહ બે અઠવાડિયા કોણ કરી શકે? તો કે કેમલ. તો એ કેમલમાં લખશું. કેન નોટ ઈટ થ્રોની ફૂડ. કાંટાળા ઝાડ છે એ કોણ ન ખાઈ શકે? તો કે લાયન. તો એ આપણે લાયનમાં લખશું. કેન રન 80 કિલોમીટર્સ અન અવર. 80 કિલોમીટરની ઝડપે કોણ દોડી શકે છે? તો કે સિંહ. તો આપણે લાયનમાં લખશું. કિંગ ઓફ ધી ફોરેસ્ટ. જંગલનો રાજા કોણ છે? તો કે લાયન. એટલે લાયનમાં લખ્યું. ત્યાર પછી છે ઓલ્સો હેઝ પેન્ડ ઇન ઇટ ફીટ. મારા પગ પણ ગાદીવાળા છે એવું કોણ કહે છે? તો કે લાયન. તો એ આપણે પાછું લાયનમાં લખશું. ડઝ નોટ ઈટ એવરી ડે. દરરોજ ખાવાની જરૂર કોણે નથી? તો કે કેમલને. તો એ આપણે કેમલની અંદર લખશું. ત્યાર પછી જોઈએ તો એક્ટિવિટી 5D. તો કે ઉપરના કોઠાઓનો ઉપયોગ કરી તમારા વિશે ઉદાહરણ પ્રમાણે વાક્ય બોલો. તમારે તમારું ઊંટે અને લાયને કેવી રીતને એનો પરિચય આપ્યો એમ તમારે પણ તમારો પરિચય આપવાનો રહેશે.